स्थानिक स्वराज्यनी चूंटणीने लईने सूरत जिल्लाना बारडोली नगरपालिकानी वात करीए तो वधु एक राजकीय उथलपाथल जोवा मळी छे। भाजपना नेता एवा राजेश कायस्थे कांग्रेसमांथी वोर्ड नंबर 9માંથી ઉમેદવારી કરી છે। બારડોલી નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો બારડોલી નગરપાલિકામાં વધુ એક રાજકીય ઉથલપાથલ જોવા મળી। બારડોલી નગરના ભાજપના નેતા અને જૂથના જોગી એવા રાજેશ કાયત ઉર્ફે મુન્નાભાઈ ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા, જોકે એમની ચૂંટણી લડવા પર 2 દિવસથી સસ્પેન્ડ સેવાયો હતો। એ સસ્પેન્ડ પરથી બરડો ઉઠી ગયો છે અને રાજેશ કાયત ઉર્ફે મુન્નાભાઈએ બારડોલી પાલિકામાંથી કોંગ્રેસનો ગટ ગણાતા વોર્ડ નંબર 9માંથી સત્તાવાર ઉમેદવારી કરી દેતા ખરબડાટ મચી ગયો છે। કોંગ્રેસમાં જવાનું તમને કારણ કેવું કે આજ દિન સુધીમાં હું બહુ નિષ્ઠાથી મેં કામ કરી। 1987ની જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગ્રામ પંચાયતમાંથી, ત્યારનો હું બીજેપીનો એક્ટિવ મેમ્બર છું બરાબર। આજ ત્યાર પછી આજ દિન સુધી હું બહુ પાર્ટીથી નિષ્ઠાથી કામ કરતો આવ્યો। હમણાં લોકસભામાં હું કન્વીનર હતો, બારડોલીના ઇતિહાસમાં સૌથી વધારે લીડ અપાવી છે આપણે 13,000ની, એમાં હું જાતે કન્વીનર હતો। ને પાર્ટી અને અત્યારની જે વિચારધારા છે પાર્ટીની, એ જે અમે જૂની વિચારધારાને લોકો નથી ગણતા, એને વિપરીત વિચારધારામાં એ પાર્ટી હમણાં ચાલી રહી છે। નગરને લગતી ખાલી વાત કરું છું, હું કંઈ આખી રાષ્ટ્રીય પાર્ટીની વાત નથી કરતો, મતલબમાં નગર પૂરતું જે બધા નવા નવા માણસો આવેલા છે એ અમારા જૂના માણસોની કદર કરતા નથી। વર્ષોથી આપણા પાર્ટીથી નિષ્ઠાથી જોડાયા છે ને બહુ સારી રીતે કામગીરી કરી છે, અને જે આજે હું કોંગ્રેસમાં જોડાયાનું કારણ છું, કોંગ્રેસમાં ગઈકાલે હું જોડાયો છું અને કોંગ્રેસે મને ટિકિટ આપી, મને આજે એ લોકોએ ઇજ્જત આપી, એ બદલ હું